સીએમ રૂપાણીની તબિયત અંગે ભાજપની સ્પષ્ટતા. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે અફવા પર કોઈ ધ્યાન ના આપે, મુખ્યમંત્રીની તબિયત સારી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રચાર સભામાં ભાષણ કરી રહ્યા હતા ત્યારે જ તેમની તબિયત લથડતા ઢળી પડ્યા હતા. મુખ્યમંત્રી પોતાના ભાષણમાં ગુજરાતના વિકાસ અંગે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની હૃદય વગડતા જ બોલવા પણ તકલીફ પડતી હતી. જોકે તેમના કમાન્ડોને અંદેશો આવી જતાં મુખ્યમંત્રીને પકડી લીધા હતા. તેમ છતાં મુખ્યમંત્રી ઢળી પડ્યા હતા. તેમની પાસે બેસેલા પૂર્વ મેયર ડોક્ટર જિજ્ઞાસાબેન શેઠે પણ સીએમનો હાથ પકડીને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રીને આજે વડોદરામાં 3 સભાઓ હતી. પહેલી સભા 6 કલાકે તરસાલીમાં, જે બાદ બીજી સભા સંગમ 4 રસ્તા પર યોજાઈ હતી. ત્રીજી સભા નિઝામપુરાના મહેસાણા નગર નજીક યોજાઈ હતી, જેમાં ભાષણ દરમિયાન જ મુખ્યમંત્રીની તબિયત લથડી હતી. જોકે ગ્લુકોઝનું પાણી આપ્યા બાદ વિજય રૂપાણી થોડી વારમાં સ્વસ્થ થયા હતા. જાતે ચાલીને સ્ટેજ પરથી નીચે ઉતરી અને પોતાની ગાડીમાં બેસીને એરપોર્ટ રવાના થયા હતા. મુખ્યપ્રધાનને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ભાજપ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાજપના પ્રવક્તાએ કહ્યું કે અફવાઓ પર કોઈ ધ્યાન ન આપે, મુખ્યમંત્રીની તબિયત સારી છે. મુખ્યમંત્રીનું બીપી લો થયું હતું, ડોક્ટરે સારવાર આપતા તેઓ હવે સ્વસ્થ છે. તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ જાણકારી આપી કે સીએમ રૂપાણીની તબિયત સારી છે. તો આ તરફ મુખ્યપ્રધાનની તબિયત અંગે જાણ થતાં સીઆર પાટીલે શાહીબાગમાં સભા ટૂંકાવીને સિવિલ હોસ્પિટલ જવા નીકળ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે 10 ડોક્ટર્સની ટીમે સીએમની તપાસ કરી છે, અલગ અલગ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે, તમામ રિપોર્ટ નોર્મલ છે. સીએમ રૂપાણીને 24 કલાક ડોક્ટર્સના ઓબ્ઝર્વેશનમાં રખાશે. હાલમાં સીએમ રૂપાણીને કોઈ તકલીફ નથી. યુએન મહેતાના ડાયરેક્ટર આરકે પટેલે કહ્યું કે સીએમ ચાલતા રૂમમાં ગયા હતા, ચિંતાનું કોઈ કારણ નથી. થાક અને ડિહાઈડ્રેશનના કારણે તેમને ચક્કર આવ્યા હતા. આવતીકાલે હેલ્થ બુલેટિન જાહેર કરાશે. મુખ્યમંત્રીના પત્ની અંજલિ રૂપાણીએ ફોન પર વાત કરી હતી. તેઓ રાજકોટથી ગાંધીનગર તરફ જવા રવાના થયા હતા. મુખ્યમંત્રી તબિયત અંગે અંજલિ રૂપાણીએ કહ્યું કે વિજય રૂપાણી હાલ સ્વસ્થ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વીટ કરીને લખ્યું કે ગુજરાતના સીએમ રૂપાણીના અસ્વસ્થ થવાના સમાચાર મળ્યા. હાલ તેઓ ડોક્ટરની સારવાર હેઠળ છે અને તબિયત સારી છે. હું ઈશ્વરને તેમના તાત્કાલિક સારા થવાની પ્રાર્થના કરું છું. હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દિવસ રાત સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ છેલ્લા કેટલાક દિવસોથી સતત સભાઓ અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે આજે વડોદરામાં મુખ્યમંત્રીની 3 સભા હતી. જોકે ત્રીજી સભા દરમિયાન જ મુખ્યમંત્રીને ચક્કર આવ્યા હતા. મુખ્યમંત્રીએ વડોદરામાં આ અગાઉ 2 સભા સંબોધી હતી. જામનગર અને ભાવનગરમાં 2 સભાઓ સંબોધી હતી. સતત વ્યસ્ત કાર્યક્રમને લઈને ચક્કર આવ્યા હતા. રિપોર્ટર ચિનુ પીઠવા સાથે મહેન્દ્ર રાઠોડ, સુરત. ગઈકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વડોદરાની જાહેર સભામાં થાક અને પરિશ્રમના કારણે, ચક્કર આવવાના કારણે ઢળી પડ્યા હતા. ત્યાર પછી ત્યાં પ્રાથમિક સારવાર આપી અને અમદાવાદથી યુએન મહેતા હોસ્પિટલમાં સઘન ચેકઅપ માટે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા. અને ગઈકાલે રાત્રે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં જરૂરી એવા તમામ પ્રકારના એમના મેડિકલ ટેસ્ટ કરી અને રાત્રે ડૉક્ટરોએ જણાવ્યું હતું કે બધા ટેસ્ટ નોર્મલ આવે છે, કોઈ પણ પ્રકારની કોઈ બીમારી જણાતી નથી. છતાં શારીરિક શ્રમ અને પરિશ્રમ, ઉજાગરા વગેરેના કારણે કદાચ ચક્કર આવ્યા હોય તો ઓબ્ઝર્વેશન માટે એમને 24 કલાક હોસ્પિટલમાં દાખલ કરવા, જે આરામ પણ એમને મળે. અને એ રીતે રાત્રે લગભગ 11:30 કલાકે અમે બધાએ નિર્ણય કર્યો કે મુખ્યમંત્રીશ્રીને હોસ્પિટલમાં 24 કલાક માટે દાખલ કરવા. અને કાલે રાત્રે જ મારા તરફથી અને ડૉક્ટર આરકે પટેલ નિયામક શ્રી યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ તરફથી મીડિયાને જે માહિતી આપવામાં આવેલી
એ પ્રમાણે એમને દાખલ કરવામાં આવેલા. એ દરમિયાન રાત્રે જ અમે નક્કી કરેલું, નિર્ણય કરેલો કે મુખ્યમંત્રીશ્રીને અન્ય ટેસ્ટ કર્યા છે તો સાથે સાથે કોરોનાનો ટેસ્ટ પણ કરી લેવો જોઈએ અને એ ટેસ્ટનું સેમ્પલ રાત્રે લેવામાં આવેલું અને આજે વહેલી સવારે એનો જે ટેસ્ટ રિપોર્ટ આવ્યો છે એમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ કોરોના પોઝિટિવ આવ્યા છે. એટલે સવારથી જ એમની સારવાર કોરોનાના દર્દી તરીકે, પોઝિટિવ દર્દી તરીકે જે સારવાર ટ્રીટમેન્ટ આપવાની હોય એ બધું જ એના જુદા જુદા કોર્સ પ્રમાણે ચાલુ કરી દેવામાં આવી છે. કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે પણ એમની સારવાર ચાલુ કરવામાં આવી છે અને એમને હવે કોઈપણ મુલાકાતીને મળવા ન દેવા તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અને કોરોનાના દર્દી તરીકે જે જરૂરી હોય એ તમામ પ્રકારની દેખરેખ એમના માટે કરવામાં આવી રહી છે. લગભગ શક્ય છે કે એકાદ અઠવાડિયા સુધી એમને ત્યાં દાખલ રાખવામાં આવે. દરરોજ બે ટાઈમ એમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને જે જરૂરિયાત પ્રમાણે સારવાર કરવામાં આવશે, જરૂરિયાત પ્રમાણેની દવાઓ, ઇન્જેક્શન વગેરે પણ આપવામાં આવશે અને ડૉક્ટરોને જ્યારે યોગ્ય જણાય ત્યાર પછી એમને ઘરે રજા આપવામાં આવશે. આ પ્રમાણેનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની અંજલિબેન સાથે પણ ચર્ચા કરી છે. મેં પણ સવારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાથે આ અંગે ચર્ચા કરી હતી અને તેઓશ્રીએ પણ આ અંગે સંમતિ આપી છે. એટલે વધુ સારી સારવાર કોરોનાની યુએન મહેતા હોસ્પિટલમાં થઈ શકે એ માટે તેઓશ્રીને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે. અને જે રીતે બધા કોરોનાના દર્દીઓને અલગ રાખી અને એમની સારવાર કરવામાં આવે છે એ જ રીતે સ્પેશિયલ રૂમમાં મુખ્યમંત્રીશ્રીની સારવાર કોરોનાના પોઝિટિવ દર્દી તરીકે ચાલુ કરવામાં આવી છે. ગઈકાલે જે ચક્કર આવ્યા હતા વગેરે બાબતના જે ટેસ્ટ છે એ બધા જ નોર્મલ આવ્યા છે. એટલે એ અંગે હવે ચિંતાનું કોઈ કારણ નથી. ફક્ત કોરોનાના દર્દી તરીકે, પોઝિટિવ દર્દી તરીકે જરૂરી તમામ સારવાર એમની ચાલુ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીને ડાયાબિટીસ કે બીપીની કોઈ તકલીફ નથી. તેઓ સવારે નિયમિત યોગ કરે છે, પ્રાણાયામ કરે છે, કસરત કરે છે અને જમવામાં પણ સમયસર લગભગ જમવાનું લેવાનો પ્રયત્ન કરે છે. પણ જે રીતે આપ બધાએ જોયું છે કે સતત 7-8 દિવસ સુધી પાર્લામેન્ટરી બોર્ડની સવારે 10 વાગ્યાથી રાત્રે 11-12 વાગ્યા સુધીની સતત મિટિંગો, એ પછી જુદી જુદી ટીવી ચેનલોને એમણે જે મુલાકાત આપી, ઇન્ટરવ્યૂ આપ્યા, એના માટે જે શ્રમ કે સમય આપવો પડ્યો એ બધી કામગીરી અને પરમ દિવસથી એમનો જે ચૂંટણી પ્રવાસ, જાહેર સભાઓનો જે ચાલુ થયો ભાવનગર, રાજકોટ, ગઈકાલે વડોદરા, એમ સતત એમની જાહેર સભાઓમાં જે એમને પરિશ્રમ પડ્યો, જે અવર જવર કરવી પડી અને સેંકડો લોકોને મળવાનું જે થાય એના કારણે, જે પરિશ્રમના કારણે થાક લાગ્યો, ઉજાગરા કે જમવાની અનિશ્ચિતતાના કારણે જે થાક લાગ્યો એના કારણે પરમ દિવસે એમને ચક્કર આવ્યા હોય ગઈકાલે, એવું શક્ય છે, એવું ડૉક્ટરોનું કહેવું છે. પણ એ અંગે હવે બધા ટેસ્ટ થયા પછી બધી જ રીતે તેઓ નોર્મલ છે એવું ડૉક્ટરો એમને જણાવ્યું છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ અને એને બાદમાં જોઈએ તો આ ટીવી ચેનલોને જે રીતે ઇન્ટરવ્યુ આપ્યા તો હવે કેટલા લોકોનું ચેકઅપ કરાવશો? કેમ કે સીએમના સંપર્કમાં આવ્યા હતા, આપ પોતે પણ એમના સંપર્કમાં છો, તો કેટલા લોકોનું હવે ચેકઅપ થશે કોરોનાના રિપોર્ટ? મુખ્યમંત્રીશ્રી તો અનેક લોકોના મળ્યા છે, મળતા હોય છે, જાહેર સભાઓ, લોકસંપર્ક એ જાહેર જીવનનો એક ભાગ છે. એટલે પાર્લામેન્ટરી બોર્ડ સિવાય પણ જે જાહેર સભાઓ થઈ, જુદા જુદા જ સ્થળે એમણે પ્રવાસ કર્યો ત્યાં પણ કોઈ જગ્યાએ સંક્રમણ થવાની શક્યતા છે. એટલે સેંકડો લોકો એમને મળ્યા હોય ત્યારે હવે કોઈ પણ વ્યક્તિ જો એમના નજીક આવેલા હોય અને એ સંક્રમિત થયા હોય તો એનો ચકાસણી કરવાની, કાર્યવાહી કરવાની થાય. પણ અત્યારે
એમની સાથે આવેલા કોઈ પણ લોકોને સંક્રમિત થયાનો કોઈ અત્યારે દાખલો અમને જાણકારી પ્રાપ્ત થઈ નથી. એટલે એવી કોઈ જાણકારી પ્રાપ્ત થાય તો જે પણ જગ્યાએ એ વ્યક્તિ હશે એ જગ્યાએ વધુ જે લોકો મુખ્યમંત્રીશ્રી સાથે સંપર્કમાં આવ્યા હોય એ બધાની સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે. અમારા કચ્છના સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા, જેઓ પર પાર્લામેન્ટની બોર્ડમાં હોદ્દેદાર તરીકે સતત ઉપસ્થિત હતા, માનનીય ભીખુભાઈ દલસાણીયા અમારા પ્રદેશના સંગઠનના મહામંત્રી શ્રી, તેઓ પણ પ્રદેશ મહામંત્રી તરીકે બધી જ બેઠકોમાં સતત ઉપસ્થિત હતા. આ બંનેને પણ કોરોના સંક્રમણ પોઝિટિવ આવ્યું છે. બંને અત્યારે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિનોદભાઈને દાખલ કરે લગભગ 5-1 દિવસ થયા છે, ત્યાં એમની તબિયત સારી છે અને માનનીય ભીખુભાઈને બહુ હળવા પ્રાથમિક લક્ષણો છે, તેઓ પણ ત્યાં અત્યારે આરામ કરી રહ્યા છે. બંનેની તબિયત સારી છે. મુખ્યમંત્રીશ્રીને પણ જે પોઝિટિવ આવ્યું છે પણ એમના જે લક્ષણો છે એ પ્રાથમિક પ્રકારના પ્રાઇમરી કોરોનાના લક્ષણો અત્યારે માલુમ પડ્યા છે, છતાં એમની સઘન સારવાર આપણે ચાલુ રાખીશું અને 5-7 દિવસ સુધી એમની ઉપર પૂરેપૂરી દેખરેખ કરી રાખી અને સંક્રમણ આગળ ના વધે, બીજું કોઈ લક્ષણ વધારે એનો ફેલાવો ના કરે એ માટે દેખરેખને સારવાર આપવામાં આવશે. સર, આ સ્થિતિ તો હવે ઊભી થઈ ગઈ છે, પણ આવા સંજોગોમાં આજે 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની અવધિ પૂરી થઈ રહી છે, નિર્ણય કેવા પ્રકારનો લેવાયો છે? આજે બપોરે 3-1 કલાકે અમારી કોર ગ્રુપની મિટિંગ છે. એમાં કોર ગ્રુપના અમારા સંબંધિત મંત્રીશ્રીઓ, સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે અને એમાં અમે આજે રાત્રે જે કર્ફ્યુની અવધિ પૂરી થાય છે અથવા બીજા જે નિર્ણયો કરવાના છે એ બધા નિર્ણયો ચર્ચા વિચારણા કર્યા પછી કરીશું અને સાંજે એની સત્તાવાર જાહેરાત કરીશું. ખાસ છેલ્લા 2 દિવસથી સામાન્ય તાવ એ પ્રકારની ફરિયાદ મુખ્યમંત્રીની જણાતી હતી, શું પ્રોટોકોલ પ્રમાણે કોઈ સારવાર કરવામાં આવી હતી કે એ પણ સારવાર નહોતી થઈ પ્રોટોકોલ મુજબ, કારણ કે વીઆઈપી છે? તો એ મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે જણાવ્યું કે એમને બહુ હળવો તાવ જે કહેવાય લગભગ 100 ટેમ્પરેચરનો તાવ 2-1 દિવસથી હતો અને એની સારવાર દવા વગેરે તેઓ લેતા હતા. મને જે માહિતી છે પ્રમાણેને અમારે નિયમિત જે ચર્ચા થાય છે એ પ્રમાણે મેં અગાઉ કહ્યું એમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ નિયમિત કસરત કરે છે, યોગ કરે છે, પ્રાણાયામ કરે છે અને સાથે સાથે એ જુદા જુદા પ્રકારની જે આયુર્વેદિક દવાઓ વગેરે પણ લે છે. એટલે આટલા બધા મહિના થઈ ગયા, 10 મહિના કરતાં વધુ સમય અને અનેક જાહેર કાર્યક્રમો, હજારો મુલાકાતીઓ, સરકારી અધિકારીઓ સાથે અનેક મિટિંગો, બજેટ અંગેની અમારી અનેક મિટિંગો, આ બધું કર્યું છે, છતાં એમને સંક્રમણ નહોતું થયું. પણ કમનસીબે ગમે તે કારણસર ગઈકાલે તેઓ સંક્રમિત માલુમ પડ્યા છે. એટલે સંક્રમણ ક્યાંથી થયું એ હજુ નિશ્ચિત થઈ શકતું નથી, પણ એમની સારવાર યોગ્ય રીતે ચાલુ કરી દેવામાં આવી છે. રાજ્યની અંદર પણ સાથે સાથે રાજકીય જે પ્રકારના જાહેર સભાઓ, મેળાવડાઓ, જે ભીડ એકઠી થઈ રહી હતી, હવે રાજ્યના મુખ્યમંત્રી ખુદ કોરોના સંક્રમિત થયા છે. આપ તરફથી એક સંદેશ આપો કે ભાઈ રાજકીય કાર્યક્રમો ભલે થાય પરંતુ નિયમો અને જે પ્રકારની તકેદારી જે છે તે પણ જળવાય. અમારી તો નિયમિત કાયમી સૂચનાઓ છે જ કે લગભગ બધા માસ્ક પહેરીને ફરજ છે અને એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ પણ દરેક સ્થળો ઉપર જળવાય એનો પણ તંત્ર દ્વારા પૂરેપૂરો ઘનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવે છે અને એના પરિણામ સ્વરૂપે જ આપણે બધાએ જે જોયું છે એ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેસોની સંખ્યામાં લગાતાર ઘટાડો નોંધાઈ રહ્યો છે. એટલે આ ઘટાડો જળવાઈ રહે એ માટે અમારા સંપૂર્ણ પ્રયત્નો છે. મુખ્યમંત્રીનો ચાર્જ હવે કોને આપવામાં આવશે?
કોઈ ચાર્જ આપવાનો પ્રશ્ન નથી. મુખ્યમંત્રીશ્રી પોતે જેમની સાથે વાતચીત કરવી હોય, જેમને સૂચના આપવી હોય કે જેની સાથે પરામર્શ કરવો હોય, એમની સાથે મોબાઈલ ફોન દ્વારા સંપર્કમાં રહેશે જ. સવારે પણ મેં એમની સાથે વાત કરી છે. અમારે જ્યારે જરૂર પડે ત્યારે અમારા સિનિયર નેતાઓ, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ વગેરે એમની સાથે વાતચીત કરે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ પણ એમની ખબર અંતર પૂછી છે. એટલે અમારી રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રાદેશિક નેતાગીરી એમના સંપર્કમાં છે, અને મુખ્ય સચિવથી માંડીને અન્ય સિનિયર અધિકારીઓ, મુખ્યમંત્રીશ્રીના સ્ટાફના સિનિયર અધિકારીઓ પણ જરૂર પડે મોબાઈલ ઉપર એમની સાથે માર્ગદર્શન એમની પાસેથી મેળવે છે અને કાર્યવાહી કરે છે. એટલે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કર્ફ્યુની અવધિ વધારવામાં આવશે? આજે પૂર્ણ થઈ ગઈ. મેં હમણાં જ વાત કરી.